નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇન્હેન્સ નોલેજમાં આપનું સ્વાગત છે આજે આપણે ત્રેવીસ જૂનના મહત્વના કરંટ અફેર્સની ચર્ચા કરીશું જેમાં આપણે ચર્ચા સૌ પ્રથમ જોઈશું આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ લીસા લેકર નિપુણ વિશ્વ વરસાદી વન દિવસ એરિયન સ્પેસ અને રુચિરા કંબોજ વિશેના આર્ટિકલોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા તરફથી રોજના કરંટ અફેર્સ તમને મળતા રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સીધા હવે પ્રથમ આર્ટિકલ તરફ જઈએ આજનો આપણો પ્રથમ આર્ટિકલ છે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ વિશેની વાત છે તો કે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો કે ત્રેવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે તો કેમ ત્રેવીસ જૂનના રોજ તો કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી જે પાયાને ચિહ્નિત કરે છે એટલે કે જ્યારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી રચવામાં આવી ત્યારે તે દિવસને આધારે આ મનાવવામાં આવે છે તો ઇમ્પોર્ટન્ટ રહે છે તેની થીમ થીમ શું છે કે શાંતિપૂર્ણ વિશ્વ માટે એક સાથે બરાબર શાંતિપૂર્ણ વિશ્વ માટે એક સાથે હવે નીચે જોઈએ કે ઓલિમ્પિકમાં ત્રણ મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે હાઈલાઇટ કરે છે કે શ્રેષ્ઠતા આદર અને મિત્રતા આ ત્રણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આગળ આગળ જોઈએ કે પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો કે 23 જૂન 1948 ના રોજ મનાવવામાં આવ્યો હતો બરાબર અહીંયા જે ઓલિમ્પિકનું ચિહ્ન છે જેમાં પાંચ રિંગ છે જે પાંચ ખંડને ચિહ્નિત કરે છે બરાબર તેમાં જ આપણને જોઈને ખ્યાલ આવી જાય જેમ જેમાં પીડામાં આપણે એશિયા છે બરાબર એ પીડો નંબર એક યાદ રાખવો તો રાખી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓલમ્પિક તાજેતરમાં જે ટોક્યો ઓલમ્પિક જે છે ટોક્યો ટોક્યો ઓલમ્પિકની અંદર મહત્વપૂર્ણ જે જે વસ્તુ છે આપણે જીકે તરીકે અત્યારે ઇન્વોલ્વ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે કરંટ અફેર્સ હોય છે કરંટ અફેર્સની સાથે આપણે જે છે તેમાં જીકે જે હોય છે તે આપણે પણ કવર કરતા હોઈએ છીએ તો આપણે સૌ પ્રથમ જોઈએ કે ટોક્યો ઓલમ્પિક જે હતી બરાબર ટોક્યો ઓલમ્પિક ટોક્યો ઓલમ્પિક આપણે બે હજાર વીસ હતી પરંતુ કોરોનાના કારણે બે હજાર એકવીસમાં રમાઈ હતી બરાબર બે હજાર એકવીસની અંદર હવે આપણે એમાં ભારતનું પરફોર્મન્સ જોઈએ તો ભારતનું પરફોર્મન્સ હતું વન કા ફોર બરાબર જોઈને હસવું આવે સાંભળીને પણ હસવું આવે વન એટલે એક ગોલ્ડ આવ્યો છે બરાબર બે સિલ્વર આવ્યા છે અને ચાર છે જે એ બ્રોન્જ મેડલ આવ્યા છે હવે આમાં ગોલ્ડમાં છે એ ખ્યાલ જ છે કોણે આપણે જો ગોલ્ડન બોય નીરજ ચોપરાએ મેળવ્યો હતો બરાબર જેમાં બે સિલ્વર અને ચાર હતા હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અહીંયાથી નીકળશે અહીંયાથી પ્રશ્ન નીકળે કે અત્યાર સુધી ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે બરાબર અત્યાર સુધી ભારતે દસ ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં બધી ઓલિમ્પિક થઈને વાત છે કેટલા દસ દસમાંથી જે ને આઠ ખાલી હોકીમાં મળ્યા છે તેમાં આઠ ગોલ્ડ મેડલ હોકીમાં મેળવ્યા છે એક ગોલ્ડ મેડલ આપણે નીરજભાઈએ મેળવ્યો છે અને એક ગોલ્ડ મેડલ જે છે એ આપણે અભિનવ બિન્દ્રાએ મેળવ્યો છે કોને અભિનવ બિન્દ્રા અભિનવ બિન્દ્રા કઈ માં તો બે હાજર આઠની જે બીજિંગ ઓલિમ્પિક હતી બરોબર બીજિંગ ની અંદર તેમણે આઠમાં મેળવ્યો છે તો અત્યાર સુધી ટોટલ ભારતે ગોલ્ડ મેડલ ખાલી મેડલ પૂછે કે ની અંદર અત્યાર સુધી ટોટલ કેટલા મેડલ જીત્યા છે તો ટોટલ પાંત્રીસ આવશે એમાંથી દસ ગોલ્ડ દસમાંથી આઠ હોકી એક નીરજભાઈ અને એક અભિનવભાઈ બરોબર આવી રીતના ટોટલ દસ આપણે મેડલ જીતેલા છે હવે ટોક્યો માં આપણે જોઈશું કે જેમાં નીરજ ભાઈએ ગોલ્ડ મેડલ જીત્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલા છે તો ભાલા ફેંક કે જેવલેન જે કેવી બરાબર ભાલા ફેંક તો તેમણે કેટલા મીટર તેમણે ભાલું ફેંક્યું હતું તો સિત્યાસી તેમણે અઠ્ઠાવન ભાલું ફેંક્યું હતું બરાબર સિત્યાસી અઠ્ઠાવન મીટર તેમણે ભાલું ફેંક્યું હતું ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના ટોપિક પર જઈએ આગળનો આપણો ટોપિક જે છે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ વિશેની વાત છે એ ક્યારે મનાવવામાં આવે છે તો ત્રેવીસ જૂનના રોજ તે મનાવવામાં આવે છે બરાબર તો આ દિવસનો ઉદ્દેશ્ય શું છે કે વિધવા માટે સમર્થન કરવાનો અને તેમની પરિસ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવાનો છે કોઈ પણ વિધવાબાઈ હોય કે જેવી હોય તો તેમના વિશે જે પણ તેમને તકલીફો પડતી હોય છે તેમની પરિસ્થિતિ વિશે તેમને જાગૃત કરવા માટેનો આ દિવસ ઉજવવામાં આવે છે તો કે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ એ ઘણા દેશોના લાખો વિધવાઓને તેમના આશ્રિતો દ્વારા તેમને જે કહેવાય ને કે ગરીબીને અન્ય સામે એ બાબતની જાણકારી આપવા માટે સંબોધન કરવા માટે ઉજવવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો થીમ કે અદ્રશ્ય મહિલાઓ અદૃશ્ય સમસ્યાઓ બરાબર અને વર્ષની થીમ આખા વર્ષની એમને થીમ રાખે છે કે વિધવાઓની નાણાકીય સ્વતંત્રતા માટે ટકાઉ ઉકેલો પરંતુ આ દિવસની સ્પેશિયલ થીમ પૂછે તો યાદ રાખવી અદ્રશ્ય મહિલાઓ અને અદ્રશ્ય સમસ્યાઓ છે તો પ્રથમ વખત જે વિધવા દિવસ છે એ બે હજાર પાંચમાં મનાવવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે હજાર અગિયારથી બરાબર બે હજાર પાંચથી આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવાય છે પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ બે હજાર અગિયારમાં તેને ચિહ્નિત કર્યો હતો બરોબર હવે આની અંદર શું શું ઇમ્પોર્ટન્ટ રહેશે કે ત્રેવીસ જૂને પહેલાં તો સ્ટાર્ટ થાય છે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ બરોબર અને એની થીમ રહે છે કે થીમ છે અદ્રશ્ય મહિલાઓ માટે અદ્રશ્ય સમસ્યાઓ બે હજાર પાંચથી ઉજવાય છે અને બે હજાર અગિયારથી યુનાઇટેડ નેશન દ્વારા ઉજવવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જૂન મહિનાનો વાત છે તો આપણે અમુક થોડા જૂન મહિનાના મહત્વના બે ત્રણ દિવસો જોઈ લે તો સૌથી પહેલાં તો પાંચ જૂન કે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે એના પછી આપણે જોઈએ કે સાત જૂન તો સાત જૂન છે કે વિશ્વ રક્તદાતા સોરી પાંચ ચૌદ જૂને ચૌદ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ આવશે અને સાત જૂનની દિવસે આપણે મનાવીએ છીએ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે હા વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે આપણે મનાવીએ છીએ બરાબર વર્લ્ડ ફૂડ સેફ્ટી છે સાત જૂનના રોજ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો ટોપિક પર જઈએ આગળનો ટોપિક આપણે છે કે લીસા ફ્લેકર વિશે છે કે લીસા થેલેકર એ આઈ એફ આઈ સી એના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે લીસા થેચર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે જે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર છે તે જેમને ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટર ક્રિકેટર્સ એસોસિએશનના પ્રમુખ બનાવવામાં આવ્યા છે જે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે તેમને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના સંગઠનની પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે પ્રથમ મહિલા પ્રમુખ છે અને સ્પોર્ટ્સમાં પૂછાવાની શક્યતા પણ રહેલી છે હવે જ્યારે પણ આપણે ક્રિકેટની વાત કરીને સ્પેસિફિક તો મહિલા તો એમાં એક નામ યાદ આવે મિતાલી રાજ કયું નામ યાદ આવે મિતાલી રાજ જેમને હાલમાં તાજેતરમાં જ તેમણે નિવૃત્તિ જાહેર કરી છે તો મિતાલી રાજ વિશે આપણે થોડું જોઈ લઈએ કે મિતાલી રાજ જે છે તેમનો જન્મ જયપુરની અંદર થયો હતો ક્યાં તેમનો જન્મ જયપુરની અંદર તેમનો જન્મ થયો હતો અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તેમણે સૌથી વધુ ઓડીઆઈ મહિલા તરફથી સૌથી વધુ ઓડીઆઈ રમ્યા હતા અને તેમને કહેવાય ને કે એકમાત્ર એવા કેપ્ટન છે એકમાત્ર એવા મહિલા કેપ્ટન છે કે જેને વિશ્વકપની ફાઇનલ કપની બે ફાઇનલ તેમાં કપ્તાની કરી હોય તેવા એકમાત્ર એવા મહિલા ખેલાડી છે મિતાલી રાજ વિશે આપણે સ્પોર્ટ્સ સિરીઝની અંદર ડિટેલમાં આપણે વિડીયો બનાવેલો જ છે નીચે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિતાલીરાજનો તમને લિંક મળી જશે ત્યાંથી તમે સ્પોર્ટ્સ સિરીઝમાં કવર થતાં મિતાલીરાજ અને સાથોસાથ આપણે ઓલિમ્પિકનો પણ ત્યાં ડિટેલ વિડીયો બનાવેલો જ છે તો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને લિંક પ્રોવાઈડ કરી દઈશ તે તમે ડિટેલમાં જોઈ શકો છો અને આવનારી દરેક પંચાયતની પરીક્ષામાં સ્પોર્ટ્સનું મહત્વ રહેલું છે હવે આપણે આગળનો ટોપિક જોઈએ આગળનો આપણો ટોપિક છે કે નિપુણ એક કહેવાય ને કે સ્કીમ લોન્ચ કરવામાં આવી છે તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે કે હરદીપસિંહ પુરી દ્વારા લોન્ચ કરવામાં આવી છે કે નિર્માણ કામદારોના ઉચ્ચ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટેનું નિપુણ યોજના લોન્ચ કરવામાં આવી છે નિર્માણ કામદાર એટલે કે જે બાંધકામ ક્ષેત્રમાં સાથે સંકળાયેલા હોય તેના સ્પેસિફિક વાત કરવામાં આવી છે તો એ પહેલાં તો હરદીપસિંહ પુરી કોણ છે તો કે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટર છે હરદીપસિંહ પુરીએ નવી દિલ્હી ખાતેથી એક નવીન પ્રોજેક્ટ એટલે કે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોગ્રામ અપ ઓફ નિર્માણ વર્કર્સ બરાબર અપસ્કેલિંગ ફોર નિર્માણ વર્કર્સ લોન્ચ કરવામાં આવ્યું છે હવે તમે છે ને ને તો ટુકડા લાંબુ લાંબુ ને તો તો તમને છે પાડશો નેશનલ ઇનિશિયે નેશનલ ઇનિશિયેટિવ શાના માટે તો કે ફોર પ્રમોટિંગ અપસ્કેલિંગ શું શું અપસ્કેલ કરવાનું તો કે ઓફ નિર્માણ વર્કર્સ બરાબર તો નિર્માણ વર્કર્સનું પ્રમોટ અપસ્કેલિંગ કરવાનું છે કે નેશનલ ઇનિશિયેટિવ લીધો છે તો કે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રમોટિંગ અપસ્કેલિંગ ઓફ નિર્માણ વર્કર્સ એટલે એ નિપુણ લોન્ચ કરવામાં આવ્યું છે તેમાં ત્રણ ભાગોમાં તેને વિભાજીત કરવામાં આવે છે કે બાંધકામ રાઇટ્સને રેકગ્નિશન ઓફ ધ પ્રાયોર લર્નર એટલે કે જે શરૂઆતના જે પણ બાંધકામ ક્ષેત્રમાં શરૂઆતમાં કોઈ પણ જે જોડાય છે તેના બાબતે જેને શરૂઆતની તાલીમ આપવાની છે પછી પ્લમ્બિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતેની તાલીમ આપવાની છે પછી ઉદ્યોગો બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ દ્વારા પણ તેની મદદરૂપ કરવા માટે આ નિપુણ યોજના લોન્ચ કરવામાં આવી છે આની અંદરથી શું મહત્ત્વનું રહેશે આની અંદરથી સૌ પ્રથમ તો તેનું ફૂલ ફોર્મ મહત્વનું રહેશે અને કોના દ્વારા અને ક્યાં લોન્ચ તો કે નવી દિલ્હી ખાતે અને હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટ મિનિસ્ટર હરદીપસિંહ પુરી દ્વારા તેમને લોન્ચ કરવામાં આવ્યું છે ત્રણ આ ઇમ્પોર્ટન્ટ રહેશે હવે આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ આગળનો આપણો મહત્વનો આર્ટિકલ છે કે વિશ્વ વરસાદી વન દિવસ વિશેની આપણે ચર્ચા કરીશું કે જે બાવીસ જૂનના રોજ મનાવવામાં આવે છે કે શા માટે આ દિવસ મનાવવામાં આવે છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જાગૃતતા વધારી અને તેના રક્ષણ માટે પ્રોત્સાહિત કરવાના પગલા વરસાદી જંગલો માટેનું રક્ષણ કરવા માટે મદદરૂપ થશે મતલબમાં એ જાગૃતતા એવી વધારવાની છે કે તેમના રક્ષણ માટે પ્રોત્સાહિત અને રક્ષણ પૂરું પડે બરોબર છે અત્યારે કેવું છે કે જે જંગલો વિશે જાગૃતતા નથી હોતી એના કારણો તેમને હાર્મફુલ ઇફેક્ટ થતી હોય છે એનો આપણને કોઈ અંદાજ જ ના હોય કે શું તેના પ્રત્યે થઈ રહ્યું છે તો આપણને તેને બચાવવાનો પણ પ્રયત્ન કરીએ તો આપણે કેવું છે કે જ્યારે પણ આપણે જાગૃતતા ફેલાય ને તો તેને આપણે બચાવવાનો પૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો પ્રથમ વિશ્વ વર્ષાદી વન એ બાવીસ જૂન બે હજાર સત્તરના રોજથી મનાવવામાં આવે છે બરોબર તેની થીમ હતી ટાઈમ્સ ઓફ ઇઝ નાવ થીમ યાદ રાખી લીધો ધ ટાઈમ્સ ઓફ ઇઝ નાઉ બરોબર બાવીસ જૂનના રોજ મનાવવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વરસાદી વન આવે તો ત્યારે સ્વાભાવિક રીતે એક સ્થળ આપણને ચોક્કસપણે યાદ આવવું જ જોઈએ જેનું નામ છે એમેઝોન બરોબર જે એમેઝોનનું આપણે જંગલ કહીએ છીએ બસ હું એની જ વાત કરી રહ્યો છું જ્યારે પણ એમેઝોન જંગલ જે છે એ એમેઝોન જંગલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ કે ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયું છે સૌ પ્રથમ તો બરોબર એક સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો પ્રદેશ એ આ છે બરોબર તો યાદ રાખી લેવું કે સૌથી વધુ જૈવ વિવિધતા જૈવ વિવિધતા એમેઝોન છે બીજું છે છે કે તેને તેને પૃથ્વીના પૃથ્વીના ફેફસા કહેવામાં આવે યાદ રાખજો પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે આ ચર્ચામાં ત્યારે રહ્યું કે જ્યારે એમેઝોન જંગલની અંદર જ્યારે આગ લાગી હતી ને આગ ત્યારે આ વસ્તુ બહુ ચર્ચામાં રહી હતી તો પૃથ્વીના ફેફસા તેને કહેવામાં આવે છે એક પૃથ્વીના જે પૃથ્વી પર જે કુલ ઓક્સિજન છે ને તેનો વીસ ટકા તે ઉત્પન્ન કરે છે ખાલી આ એમેઝોન જંગલ એક જ બરાબર ખાલી વીસ ટકા એટલે તમે એનું વેલ્યુ તમે સમજી શકો છો બરાબર આની અંદરથી શું ઇમ્પોર્ટન્ટ રહે છે કે બાવીસ જૂને બે હજાર સત્તરથી પ્રથમ વખત બનાવ ઉજવવામાં આવ્યો અને ધ ટાઈમ્સ ઇઝ નાવ તેની થીમ હતી અને આપણે એની સાથે સાથે આપણે આ તે પણ કવર કરી લીધું છે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો કરંટની સાથે આપણે જીકે લઈએ છીએ જે તમને ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ રીતે ઘણી રીતે તમને હેલ્પફુલ થશે કરંટ સાથે જીકે લઈશું તો એની સાથે સાથે જીકે પણ તમારું પાવરફુલ થતું રહેશે નેક્સ્ટ આપણે આર્ટિકલ જોઈએ એરિયન સ્પેસ વિશે છે તો એરિયન સ્પેસ જે છે એ કહેવાય ને કે જે અત્યારે ભારતના અને મલેશિયાના બે કહેવાય ને ઉપગ્રહો તેને લોન્ચ કર્યા છે તે એરિયન સ્પેસ એ યુરોપિયન સ્પેસ એજન્સીનું એક સ્પેસ શટલ છે બરાબર તો એમાં જીઓ સ્ટેશનરીની અંદર બરાબર તે લોન્ચ કરવામાં આવશે તેનું ફ્લાઇટનું નામ હતું એરિયન ફાઇવ રોકેટ હતું બરાબર દસ હજાર કિલોગ્રામથી તેનું વજન હતું તે ફ્રેન્ચ ગુએનાથી તે લોન્ચ કરવામાં આવશે હવે અહીંયા જોઈએ કે આ જે સેટેલાઇટ આપણે લોન્ચ કર્યો છે તે સેટેલાઈટનું નામ છે જી સેટ ચોવીસ જેમાં ક્યુ બેન લાગેલો છે અને એમાં જે જીસેટ સેટ ચોવીસે કયો છે તો કોમ્યુનિકેશન સેટેલાઇટ છે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એટલે તેનો ઓર્બિટ જીઓ સ્ટેશનરીની અંદર તેને લોન્ચ કરવામાં આવશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે જીઓ સ્ટેશનરી એટલે એવી વસ્તુ છે કે જે કહેવાય ને કે પાંત્રીસ હજાર આઠસો કિલોમીટરની ઊંચાઈ તેને સ્થાપિત કરવામાં આવે છે માનો કે આપણી આ પૃથ્વી છે તો પૃથ્વીમાં આપણે જે વિષુવૃત હોય ને વિષુવૃત્ત બસ આ વિષુવૃત્તથી કમ્પ્લેટ ઉપર પાંત્રીસ હજાર આઠસો કિલોમીટર જે થાય ને પાંત્રીસ હજાર આઠસો કિલોમીટર ત્યાં તેને ઉપગ્રહને સ્થાપિત કરવામાં આવે છે બરોબર છે યાદ રાખજો આની અંદર ઇસરો જે હતું એમાંથી કેવું છે કે જે વધારે વજનવાળા જે સેટેલાઇટ હોય ને એ આપણે હજુ બહાર ત્યાં ફ્રેન્ચ ગુએનાથી આપણે ત્યાં કહેવાય ને કે લોન્ચ કરીએ છીએ તો આની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઘણી બધી છે કે જેમ કે આ જે કોમ્યુનિકેશન સેટેલાઇટ હતો સેટેલાઇટનું નામ હતું જી સેટ ચોવીસ હતો તેમાં કયો બેન્ડ છે કે કે યુ બેન્ડ છે બરાબર પછી ક્યાંથી લોન્ચ કરવામાં આવતો કે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા બરાબર લોન્ચ કરવામાં આવે તો સ્થળ પૂછે તો ફ્રેન્ચ ગુએનાના કેરો જેનો ટાપુ છે બરોબર ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો અહીંયા મેં એક સંસ્થાનું નામ લખેલું છે એનએસઆઈએલ એનએસઆઈએલ જે છે તે ઇસરોની કહેવાય ને કે માર્કેટિંગ કરતી સંસ્થા છે ઈસરો દ્વારા જે પણ ટેકનોલોજીનો ડેવલપ કરવામાં આવે છે તો તેના પ્રચાર અને પ્રસારમાં મહત્ત્વનો ભાગ ભજવે છે બરાબર અને ખાનગી ખાનગી ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપવા માટેની એક સંસ્થા છે હવે આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ આગળનો આપણો આર્ટિકલ છે રુચિરા કંબોજ વિશે છે કે જે હાલમાં તેમને કહેવાય કે યુનાઇટેડ નેશન્સના કાયમી પ્રતિનિધિત્વ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે કે હાલમાં જેઓ ભૂટાનના ભારતીય રાજદૂત તરીકે કાર્યરત છે કંબોજ જે છે કે રુચિરા કંબોજ તે ઓગણીસો સિત્યાસીમાં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા એટલે આઈએફએસ જે આપણે સર્વિસ કહેવાય છે ઇન્ડિયન ફોરેન સર્વિસ તેમાં તે 1987 માં સિત્યાસીમાં જોડાયા હતા તે ટીએસ તિરુમૂર્તિનું સ્થાન લેશે ટી એસ તિરુમૂર્તિ જે અત્યારે હાલમાં યુનાઇટેડ નેશનના કાયમી પ્રતિનિધિ છે તેમનું સ્થાન આપણે રુચિરા લેશે હવે આપણે નીચે જોઈએ કે યુનાઇટેડ નેશન વિશે થોડી આપણે માહિતી લઈ કે કે તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ તો ન્યુયોર્કની અંદર આવેલું છે યુનાઇટેડ સ્ટેટમાં અને તેની સ્થાપના જે છે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ સ્થાન ફ્રાન્સિસ ફ્રાન્સિસ્કોની અંદર કરવામાં આવ્યું હતું હવે અહીંયા નીચે જોઈએ કે યુનાઇટેડ સ્ટેટના સેક્રેટરી જનરલ કોણ છે તો એન્ટોનિયો ગુટરેસ એના સેક્રેટરી જનરલ છે અહીં બાજુમાં તમે રુતિરાબેનનો ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે બસ આપણે આજના મહત્વના આર્ટિકલની આપણે ચર્ચા કરી લીધી છે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા તરફથી દરેક અપડેટ અને આવી રીતના જી કે સાથેના કરંટ અફેર તમને મળતા છે અંત સુધી જોવા માટે દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ આભાર થેન્ક યુ